ગણેશ ચતુર્થીનો તહેવાર આવી ગયો છે. અત્યારે આજે અમે આપણે એક ગણેશજીના એક ખાસ મંદિર વિશે જણાવીશું. આ મંદિર રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 24 કિલોમીટર દૂર કુદરતી સાનિધ્યની વચ્ચે ઢાંક ગામમાં આવેલું છે. આ ગામમાં 5000 વર્ષ જૂનું ગણપતિ બાપાનું પૌરાણિક મંદિર છે. આ મંદિરની એક ખાસ અને અલગ વિશેષતા છે, અહીં બિરાજમાન ગણપતિ બાપા સિંહ પર બિરાજમાન છે અને તેઓ ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દ સાંભળે છે. ભાવિકોએ પત્રોમાં દાદાને કરેલી વિનંતી મંદિરના પૂજારી દ્વારા દાદાને વાંચી સંભળાવવામાં આવે છે. આ મંદિરમાં સિદ્ધિ વિનાયક ગણેશજીનું સ્વયંભૂ પ્રગટ થયેલું છે. આ મંદિર પરિસરમાં સંપૂર્ણ શિવ પરિવાર વિરાજમાન છે. આ મંદિરમાં ગણેશ ચતુર્થીથી અલગ અલગ આજથી ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. આ મંદિરમાં જે ભક્તો પોતાની આસ્થા કે માનતા રાખે છે તે ચોક્કસ પૂર્ણ થાય છે, જેથી લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ મંદિર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અતિ પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ એવા ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા શ્રી સિદ્ધિવિનાયક ગણેશ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે. આ મંદિર પરિસરમાં સંપૂર્ણ શિવ પરિવાર બિરાજે છે. મંદિરના મેઇન ગેટની અંદર દાખલ થતાં જ દેવાદેવદેવ મહાદેવજીના મોટા પુત્ર અને દેવોના સેનાધ્યક્ષ એવા ભગવાન શ્રી કાર્તિક સ્વામીજીનું મંદિર આવે છે. ત્યારબાદ દેવાદેવ મહાદેવ જગન્નાથ મહાદેવજીનું મંદિર આવે છે. ત્યારબાદ દર્શન માટેના અતિ દુર્લભ એવા સફેદ આંકડાના ગણેશજીના મંદિરનું દર્શન કરવાનો લાભ મળે છે. ત્યારબાદ સુમુખાઈ મંદિરનું દર્શન કરવાનો લાભ મળે છે. ત્યારબાદ આપણે પ્રધાન દેવાલય સિદ્ધિવિનાયક ગણેશજીના દર્શન થઈ શકે છે. મૂર્તિ સ્વયંભૂ પ્રાગટ્ય છે. આજથી 5000 વર્ષ પહેલાં કોઈ પણ ભક્તોને સ્વપ્ને આવીને કીધું કે ભાઈ મને જમીનમાંથી બહાર કાઢો, એટલે એને બહાર કાઢીને 5000 પહેલાં 11 વિદ્વાન બ્રાહ્મણ પાસે સ્થાપિત કરાવ્યું. અને કોઈ પણ આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ કોઈ પણ દેવ દેવીઓનું મંદિર પ્રથમ બંધાય છે, ત્યારબાદ દેવની પ્રતિષ્ઠા થાય છે. એની જગ્યાએ અહીંયા ભગવાન ગણેશજીની સ્થાપના પ્રથમ થયેલી છે, ત્યારબાદ આ મંદિરનું બાંધકામ થયેલું છે. ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો પોતાની સાચી શ્રદ્ધા અને ભાવથી વ્યથા જે કાંઈ હોય એ પોસ્ટનું 5 રૂપિયાનું કવર આવે એમાં શ્રી ગણેશજીનું મંદિર મુકામ ઢાંક તાલુકો ઉપરા લખીને મોકલી દઈએ, એટલે અહીંયા પોસ્ટમેન દ્વારા આવી જાય છે. પોસ્ટમેન દાદાને ચરણે ધરીને હું કાલાવાલા કરું છું. દાદા મારા કાલાવાલા સાંભળે છે અને ભક્તોના કામ થાય છે. અને જો ભક્તો કોઈ પણ ભક્તોને જવાબ જોતો હોય તો પોતાનો ફોન નંબર અંદર લખી શકે છે. ગણેશ ચતુર્થી આખા ભારતમાં જે ગણેશ ઉત્સવ ચાલુ થાય છે એ આ ભાદ્રવ મહિનામાં ગણેશ ઉત્સવ આપણે ઉજવીએ છીએ. આમ તો ગણેશજીના 4 અવતાર સત્યુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ, એમાં આપણે આ ત્રેતાયુગના ગણેશજીનું સ્થાપન છે. અહીંયા દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ છે. સત્યુગમાં દાદાનું વાહન મોર એટલે કે મયુર હતું. ત્રેતાયુગમાં દાદાનું વાહન સિંહ, એટલે આપણે અહીંયા દાદા સિંહ ઉપર બિરાજમાન થયેલા છે. દ્વાપરમાં દાદાનું વાહન મૂષક એટલે કે ઉંદર, અને અત્યારે કલયુગમાં દાદા ઘોડા ઉપર અસવાર થાય એવું શાસ્ત્રનું પ્રમાણ બતાવે છે.